હલો, તો ચાલે આજે કેનવાસમાં ક્વિઝ બનાવતા શીખીએ. સૌ પહેલાં કેનવાસ ઓપન કરો. કેનવાસ ડોટ ઇન્સ્ટ્રક્ટર ડોટ કોમ. એની અંદર તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી લોગિન થઈ જાઓ. આપણા કોર્સની અંદર જાઓ. કોર્સમાં ક્વિઝની અંદર જવાનું રહેશે. ડાબી બાજુ ઓપ્શન આપેલો છે ક્વિઝ, ક્રિએટ ક્વિઝ ઓપ્શન પર ક્લિક કરશું એટલે બે ઓપ્શન આવશે. એક એમાં ઉપર ડિટેલ છે અને બીજું ક્વેશ્ચન છે. ડિટેલની અંદર તમારે ડિટેલ નાખવાની રહેશે કે ક્વિઝ શેના બાબતે છે. ધારો કે ક્વિઝનું નામ આપો છો ક્વિઝ વન. થોડી માહિતી પણ આપી દઈશ. માહિતી એ રીતે કે વિદ્યાર્થીઓને શું ધ્યાન રાખવાનું છે, શું નથી રાખવાનું. ઉપર ઘણા બધા ઓપ્શન આપેલા છે મને. હું અહીં ફોટોગ્રાફ્સ એડ કરી શકું છું. મેથ્સના ઇક્વેશન ગણિતના શિક્ષકો માટે મેથ્સના ઇક્વેશન તમે બહુ જ સરળ રીતે અહીં એન્ટર કરી શકશો. અલગ અલગ બધા જ ક્વેશ્ચન આપેલા છે. લિંક, વિડીયો, ઘણી બધી વસ્તુ તમે અહીંયા એડ કરી શકો છો. પછી ક્વિઝ ક્વેશ્ચનની અંદર જવાનું રહેશે. એમાં ન્યૂ ક્વેશ્ચન ગ્રુપમાં જશું. ઘણી બધી ટાઈપે તમે પ્રશ્ન પૂછી શકો છો. મલ્ટિપલ ચોઇસ, ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક, ફિલિંગ ધ મલ્ટિપલ બ્લેન્ક, બરાબર. આ બધી જ ટાઈપના પ્રશ્નો આપણે અહીં જોશું. તો પહેલાં આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં જઈએ. અહીં માર્ક પણ એન્ટર કરી શકો છો. અહીં તમારે ક્વેશ્ચન લખવાનું રહેશે. ક્વેશ્ચનમાં પણ અગેન તમે ઇક્વેશન અને બધું જ એડ કરી શકો છો. અહીંયા નીચે તમારે જવાબ, જે કંઈ પણ તમારા પોસિબલ આન્સર અને કરેક્ટ આન્સર હોય તે નાખી શકો છો. પોસિબલ આન્સર એટલે ખોટો આન્સર, કરેક્ટ આન્સર એટલે સાચો આન્સર. હવે અહીંયા તમારે કરેક્ટ આન્સરનો એરો, કરેક્ટ આન્સર હોય એના ઉપર ટ્રેક કરીને મૂકી દેવાનો. જો અહીં હું કરેક્ટ આન્સરને ટ્રેક કરીને મૂકી દઉં છું, હા, તો એ કરેક્ટ આન્સર થઈ જશે. ઓપ્શન અહીં સફળ કરવાનો તમને મોકો મળશે. અપલોડ કરી દો ક્વેશ્ચન. અહીં આપણે જોઈ શકીએ છીએ શો ક્વેશ્ચન. ડિટેલની અંદર ક્લિક કરીએ તો આ રીતે તમારો ક્વેશ્ચન દેખાશે. ક્વેશ્ચન, ઓપ્શન અને સાચો આન્સર. ચલો નવા ક્વેશ્ચનમાં જઈએ. હવે આપણે બીજો ટાઈપ શીખશું, એ ટ્રુ અને ફોલ્સ. એટલે કે આપેલું વાક્ય સાચું છે કે ખોટું છે. એટલે અહીં કોઈ એક સેન્ટેન્સ લખવાનું રહેશે. તો અહીં સેન્ટેન્સ લખ્યા પછી અહીં એ ટ્રુ છે કે ફોલ્સ છે, તો જે વિધાન હશે એ પ્રમાણે હું આન્સર લખી દઈશ, ફોલ્સ અથવા તો ટ્રુ, બરાબર. હા, અને મારે કોઈ કોમેન્ટ કરવી છે. ધારો કે ટ્રુમાં મારે કોઈ કોમેન્ટ કરવી છે, વેરી ગુડ, તો વેરી ગુડ લખીશ. ફોલ્સની અંદર મારે કંઈ કોમેન્ટ કરવી છે અથવા તો સાચા આન્સરની હિંટ આપવી છે અથવા તો સાચો આન્સર કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો એ બધું મારે કરવું છે, તો ફોલ્સની અંદર આ કોમેન્ટ આપીશ. એટલે વિદ્યાર્થીનો જવાબ ખોટો પડે તો આ કોમેન્ટ એને દેખાશે અને વિદ્યાર્થી એમાંથી થોડું સમજી શકશે. કોમેન્ટ લખ્યા પછી જે એમાં ડનનું બટન છે એ ડનનું બટન દબાવવાથી સેવ થશે. ઓકે, ધેન અપડેટ ક્વેશ્ચન. એટલે ક્વેશ્ચન સેવ થઈ જશે. ક્વેશ્ચન આપણે જોઈ શકીએ છીએ. અગેઇન આ રીતે ક્વેશ્ચન આપણે વેરીફાય કરી શકીએ છીએ. પાછો નવા ક્વેશ્ચનમાં જઈ. હવે આપણે ક્વેશ્ચન અહીં પાછા લિસ્ટમાં જશું અને લિસ્ટમાંથી ફિલ ઇન ધ બ્લેન્ક, એટલે કે ખાલી જગ્યા પૂરો એ રીતનો જવાબ રાખશું. ધારો કે મેં આ ક્વેશ્ચન લખ્યો છે. હવે ફિલ ઇન ધ બ્લેન્કની અંદર સાચો આન્સર નહીં હોય પણ શું વિદ્યાર્થી લખી શકે છે. એટલે ધારો કે રેડ હોય તો મેં બંને લેંગ્વેજમાં રેડ લખી નાખ્યું, કેપિટલમાં અને સ્મોલમાં. પછી અપલોડ કરી દઈશ એટલે વિદ્યાર્થી અહીં ઓપ્શન લખવાનો રહેશે. જો એ રેડ અથવા તો સ્મોલમાં રેડમાં લખશે તો એ સાચો પડશે, બાકીના બધા જ આન્સર ખોટા પડશે. એટલે બધા પોસિબલ આન્સર તમારે નાખવાના થાય. નવો ક્વેશ્ચન લઈએ. હવે આપણે અહીં મલ્ટિપલ બ્લેન્ક, એટલે કે એક કરતાં વધારે ખાલી જગ્યા હોય તો કઈ રીતે થાય. એમાં તમારે થોડું આ રીતે મોટા બ્રેકેટની અંદર લખવાનું રહેશે. જેમ કે કલર વન અને કલર ટુ એ બે ખાલી જગ્યા છે. તો કલર વનમાં જે ઓપ્શન છે એ હું આ રીતે લખીશ, રેડ અને કેપિટલ રેડમાં. કલર ટુમાં મારે કંઈ લખવું છે એ બધા ઓપ્શન, નવો ઓપ્શન એડ કરવો છે. જેમ કે કલરફુલ, કલરફુલ, કોઈ સ્પેસ રાખીને કલરફુલ લખે છે, તો એ રીતે હું ત્રીજો ઓપ્શન પણ એડ કરીશ. અપડેટ ક્વેશ્ચન કરી દઈશ અને હું ચેક કરીશ. તો આ રીતે મને મારા બંને આન્સર બતાવશે. નવો ક્વેશ્ચન લઈએ. નવા ક્વેશ્ચનની અંદર આપણે મલ્ટિપલ આન્સર, એટલે કે
एक करता वधारे साचा आंसर होय तो पेला क्वेश्चन में लखी नाखीश फाइंड टू नियरेस्ट आंसर अने जुओ तमे मैं आमा बे आंसर छे तो बे आंसर ने साचा करेक्ट आंसर में कन्वर्ट करी नाख्या छे। पॉसिबल आंसर जे छे ए हुं अहीं बीजा लखी नाखीश, हाँ पण ए आंसर खोटा हशे एटले बे करेक्ट आंसर छे तो मारे बे ने करेक्ट बतावो पड़शे। जुओ अहीं प्रीव्यू में तमने बताशे कि आ रीते करेक्ट आंसर आवे। नवो क्वेश्चन जेनी अंदर अत्यारे आपणे मल्टिपल डाउन ड्रॉप छे तो ए सेम मल्टिपल क्विज़नी जेम आवशे तो ए आपणे नथी जोता। हवे आपणे बीजो क्वेश्चन जोईए फाइंड मैचिंग एटले के जोड़का जोड़ो, तेमां आ रीते इंस्ट्रक्शन लखवानी जे तमारे आप्युं होय इंस्ट्रक्शन, एना पछी जे कॉलम होय आपणे ए कॉलममां एक बाजू धारो के समेशन लेफ्ट अने राइट साइडमां जेम आपणे प्रश्न लखता होय छे अने सामेनो जवाब लखता होय छे ए रीते लखी नाखवानो। દરેક પ્રશ્નની અંદર સાચો જવાબ લખી નાખવાનો, હા એની સામે સાચો જવાબ જ લખવાનો। ઓટોમેટિકલી વિદ્યાર્થીને બધા જ ઓપ્શન બતાવશે અને વિદ્યાર્થી એ ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે। હા તો આ રીતે એનું પ્રિવ્યૂ છે। ફરી પાછું આપણે નવા ક્વેશ્ચનમાં જઈએ અને જોઈએ। હા ન્યૂ ક્વેશ્ચનની અંદર આપણે જશું। હવે આપણે અહીં બાકી જે નવું કંઈક ટાઈપ છે એ લઈએ, જેમ કે એસે રાઇટિંગમાં તો વિદ્યાર્થીને જગ્યા મળી રહેશે એસે ટાઈપની, એ પોતાનો આન્સર એસે પ્રમાણે લખી શકે, મોટો આન્સર એલાઉડ છે। આપણે ફાઇલ અપલોડ ક્વેશ્ચન જોઈએ, તેમાં ધારો કે આવો ક્વેશ્ચન છે ડ્રો ધી ડાયાગ્રામ ઓફ બાયોગેસ પ્લાન્ટ, એનો ડાયાગ્રામ એને ડ્રો કરવાનો અને આમાં અપલોડ કરી શકે એવી ફેસિલિટી હોય છે તો એ અપલોડ કરી શકશે। માર્ક તમે ચેન્જ કરી શકો છો એઝ પર ધ ક્વેશ્ચન અને અપડેટ ક્વેશ્ચન આપી દઈ। તો આ રીતે આપણે અલગ અલગ બધા જ ટાઈપના પ્રશ્નો જોઈ લીધા, બાકીના જે ટાઈપ છે એ સરળ છે। તો ચાલો આપણે પ્રિવ્યૂ જોઈએ। હા ક્વિઝ જ્યાં સુધી તમે પબ્લિશ નહીં કરો ત્યાં સુધી વિદ્યાર્થીને નહીં બતાય, તમે ખાલી સેવ કરશો એટલે કોઈ વિદ્યાર્થીને બતાશે નહીં ક્વિઝ। આ પ્રિવ્યૂમાં આપણે જોઈએ તો આ રીતે બધા પ્રશ્નો વિદ્યાર્થીને દેખાશે, ચાર ઓપ્શનવાળું ટ્રુ ફોલ્સ, ખાલી જગ્યા પૂરો, અહીં ખાલી જગ્યામાં આન્સર લખવાનો, આમાં બે ખાલી જગ્યા છે આપણી પાસે, ક્વેશ્ચન ફાઇવની અંદર બે કરેક્ટ આન્સર એને ગોતવાના છે, હા અને જોડકા જોડો, જુઓ આ રીતે જોડકા જોડો વિદ્યાર્થીને બતાવશે। અને ક્વેશ્ચન સેવન જેમાં ફાઇલ અપલોડ કરવાની છે તો આ ચૂઝ અ ફાઇલ, એની અંદર જઈ વિદ્યાર્થી પોતાની ફાઇલ આની અંદર અપલોડ કરી શકે છે અને પછી સબમિટ ક્વિઝ। તો આ રીતે ક્વિઝ બને। હવે આપણે જોઈએ કે એને સેટ કઈ રીતે કરવાની, પબ્લિશ કઈ રીતે કરવાની, વિદ્યાર્થીને કઈ રીતે આપવાની, એટલે પાછું એડિટમાં જવાનું, ક્વિઝ જે તમારી સેવ થયેલી હોય એમાં એડિટમાં જઈ અને જે ડિટેલ આપણો પહેલો ભાગ બાકી હતો એ ડિટેલમાં જઈએ। એની અંદર જો આ રીતે પૂછે છે ક્વિઝ ટાઈપ એટલે ગ્રેડેડ એટલે એના માર્ક રાખવા છે તો ગ્રેડેડ ક્વિઝ સિલેક્ટ કરશું, પછી અસાઇનમેન્ટ એટલે એમાં અસાઇનમેન્ટ અથવા બીજું કોઈ તમે નામ આપેલું હોય તો એ સિલેક્ટ કરી શકાય, પછી ખાસ ઓપ્શન છે સફળ આન્સર એટલે કે આન્સર જે છે એના ઓપ્શન ફરતા રહેશે, દરેક વિદ્યાર્થીઓને આન્સર અલગ અલગ રીતે જોવા મળશે। પછી આવે છે ટાઈમ લિમિટ એટલે 15 મિનિટમાં વિદ્યાર્થીઓ પૂરી કરવાની થાય, જે કંઈ પણ ટાઈમ તમારે નાખવો હોય એ તમે નાખી શકો છો। પછી એક કરતાં વધારે એટેમ્પ્ટ આપવા છે તો આ બહુ જ સરસ ઓપ્શન છે, માં તમે વિદ્યાર્થીઓને ધારો કે બે એટેમ્પ્ટ આપો છો તો એના માર્ક કઈ રીતે કાઉન્ટ થશે, એક ક્વિઝ સ્કોર ટુ કીપમાં જવાનું, એવરેજ રાખવા છે, હાઇએસ્ટ રાખવા છે, લેટેસ્ટ રાખવા છે, એ તમે સેટ કરી શકશો। તો બધા જ ઓપ્શન તમે વન બાય વન જોઈ શકો છો। આ જે ઓપ્શન છે એમાં વિદ્યાર્થીને જવાબ બતાવવાની વાત છે કે વિદ્યાર્થીને જવાબ ક્યારે બતાવો, એટેમ્પ્ટ કરી લીધા પછી તરત બતાવો, બીજા દિવસે બતાવો કે એક અઠવાડિયા પછી બતાવો, કારણ કે તમારી પરીક્ષા ચાલતી હોય તો એક વિદ્યાર્થીને આન્સર મળી જાય તો એ બીજાને કહી શકે છે, એટલે આપણે કોઈ એક દિવસે એટલે કે પરીક્ષાના 3 દિવસ રહીને આન્સર ચાલુ કરવો હોય તો અહીંયાથી એ તારીખ તમે સેટ કરી શકો છો। તો એ માટેનો ઓપ્શન પણ છે કે વિદ્યાર્થીને તરત આન્સર ના બતાવે, 2 કે 3 દિવસ રહીને બતાવે। પછીનો જે ઓપ્શન છે એ છે સો વન ક્વેશ્ચન એટ અ ટાઈમ, એટલે એક જ ક્વેશ્ચન બતાવશે અને એનો આન્સર આપી દીધા પછી એ લોક થઈ જશે, આન્સર એ ફેરવી નહીં શકે, એ તમારે તમારી અનુકૂળતા મુજબ રાખી શકો છો। પછી કોડ સિક્યોરિટી માટે, તમારે કોઈ તમારા ક્વિઝ માટે કોડ રાખવો છે તો તમે કોડ રાખી શકો છો, એ પણ સારી ફેસિલિટી છે આમાં। એના પછી ફિલ્ટર આઈપી એડ્રેસ, જેની બહુ જરૂર પડતી નથી પણ એ ઓપ્શન આપણી પાસે છે। અને સૌથી બેસ્ટ પાર્ટ, કોને અસાઇન કરવી છે ક્વિઝ, બરાબર, લેબ બેચ હોય તો આમાં અલગ અલગ બેચ ક્રિએટ કરી શકો છો, આખા ક્લાસને કરવી હોય, આપણે ધારો કે આ સબ્જેક્ટને કરવી છે તો એ સબ્જેક્ટને આપી દીધું, અહીં બહુ જાણવા જેવું છે અવેલેબલ ફ્રોમ, ડ્યુ ડેટ અને અનટિલ, આ રીતે યાદ રાખવું, અવેલેબલ ફ્રોમની અંદર
એ જ્યારથી તમારે વિદ્યાર્થીઓને એટેમ્પ્ટ કરવા જોવા મળે એ અવેલેબલ ફોર્મમાં આવે. ડ્યુ ડેટ એટલે છેલ્લો સમય, અને અન્ટિલ એટલે ડ્યુ ડેટ પછી પણ તમે એક્સેપ્ટ કરો છો પણ એમાં લેટ માર્ક થઈને આવશે. ઓકે, અને સેવ કરી નાખો. બરાબર, અને સેવ કરી નાખ્યા પછી તમારી ક્વિઝ રેડી છે, પણ હજી વિદ્યાર્થીઓને બતાશે નહીં. જ્યાં સુધી તમે પબ્લિશ નહીં કરો ત્યાં સુધી વિદ્યાર્થીને નહીં બતાય, એટલે તમારે ફરી પાછું એડિટમાં જવું પડશે. હા, વિદ્યાર્થીઓને જો આ રીતની માહિતી બતાશે, હા, એડિટમાં જવું પડશે. પબ્લિશ કરતાં પહેલાં એડિટમાં જઈ અને આપણે પબ્લિશ કરશું એટલે વિદ્યાર્થીઓ સમક્ષ ક્વિઝ દેખાવા મળશે. વિદ્યાર્થીઓ એને સમય ક્વિઝ કોડ પ્રમાણે ભરી શકશે. સેવ એન્ડ પબ્લિશ નોટિફાય કરો એટલે વિદ્યાર્થીઓને મેઇલ જશે. સેવ એન્ડ પબ્લિશ કરો, તમને વોર્નિંગ આપશે કે તમે એક જ ગ્રુપને આપવા માંગો છો. કન્ટિન્યુ કરો. પબ્લિશ થઈ ગઈ છે ક્વિઝ. ક્વિઝ હવે વિદ્યાર્થીઓને દેખાશે. વિદ્યાર્થીઓ સામે એની બધી ડિટેલ આવશે પહેલાં તો, પછી એટેમ્પ્ટ ક્વિઝ કરવાનું આવશે એટલે વિદ્યાર્થી ક્વિઝ એટેમ્પ્ટ કરી શકશે. હવે આપણે એના માર્કનું જોઈએ તો અહીંયા ગ્રેડ છે ઓપ્શન બાજુમાં, ડાબી બાજુ ગ્રેડ. ગ્રેડમાં જાઓ એટલે માર્ક ઓટોમેટિકલી મુકાઈ ગયા હશે. અહીં તમે જોઈ શકો છો ક્વિઝ વન જો વિદ્યાર્થી એટેમ્પ કરશે તો એ બધા જ માર્ક અહીં મુકાઈ ગયા હશે, એ પણ ઓટોમેટિક. તમારે કંઈ જ મહેનત કરવાની જરૂર નહીં પડે. તો આ